महाराजनी श्री घनश्याम महाराजनी जय। બધા ભક્તોને અહીંથી જય સ્વામિનારાયણ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર છેલ્લે કડવું સાત એમાં એમ કથા લખે છે કે મૂર્તિ શ્રી મહારાજની મહાનિધિ મંગળરૂપ, જાણે અજાણે એ મૂર્તિને જે આશરે તે થાય શુદ્ધ સ્વરૂપ। મોટા મોટા ઋષિમુનિઓને જે તે સમયે ભગવાનની આજ્ઞાની બહાર નીકળવાથી કોઈ વિઘ્ન આવ્યું હોય એમની લાજ ચોક્કસ ગઈ છે, પરંતુ એમની મોટપ નથી ગઈ, કારણ કે એમણે ભગવાનનો આશરો છોડ્યો નહીં। આશરાનું મુખ્ય બળ રાખી, ભગવાનનું બળ રાખી મોક્ષ માર્ગે ચાલતા જે કોઈ છે એને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે તો પણ કલ્યાણની અંદર કોઈ એનો વાંકો વાળ ન કરી શકે। આવી સ્વામી આ વાતો દ્વારા આપણને સમજણ આપવા માગે છે। આગળ કડવું આઠ એમાં સ્વામી લખે છે, સાધન સર્વે સમજવા સત્યજી એહ માય કે નથી અસત્યજી, રાખવા નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિંમતજી, વિઘન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહીં ઉદાસ, પતિત પાવન નાથનો વળો રાખવો વિશ્વાસ। સ્વામી કહે છે ઘણી વાતો સમજવામાં ઘણી પ્રકારનું અનહમના કારણે દૂષણ પણ આવે। સ્વામી કે અહીં આશરાનું બળ મેં વર્ણવ્યું છે, ભગવાનનો આશરો મુખ્ય રાખવો આ વાતનું વર્ણન કરું છું, એનાથી તમે કોઈ એવું ન સમજી લેતા કે કોઈ સાધન કરવાની જરૂર નથી કહેતા। હવે તો ભજન સેવા આ કાંઈ કરવાની જરૂર નથી, આપણે તો ખાલી ભગવાનને આશરે રહેવાનું। અમે ભગતડા રે માથે પડેલા, કેવા માથે પડેલા, પહેલાં ભગવાનના ભગતો ચરણમાં પડતા, અને આશરો એટલે શું, આશરાનો સીધો અર્થ થાય કે માથે પડવું। અહીં આગળ તો માનો કે બંને જણ જોબ કરતા હોય ને બે જણા ચેક લાવતા હોય, પણ આપણા ઇન્ડિયાની સિસ્ટમમાં શું કે બાઈ લગ્ન કરીને પુરુષને ઘેર જાય, પછી એને ઘેર જાય એટલે આખી જિંદગી જેટલી સાડી માગે ને જેટલું સોનું માગે ને જેટલું કબાટ માગે જેટલી તિજોરીઓ માગે ને જેટલા સોફા લાવે, લાવવાના કોને? પુરુષ, અને માગવાના કોને? સ્ત્રીને। એને આશરો કહેવાય, એને આશરો કહેવાય। આશરાનો અર્થ સીધો જ એવો થાય છે કે તમારે કાંઈ કરવાનું નહીં। આશરો એનો અર્થ એ થાય છે કે તમારે કાંઈ કરવાનું નહીં, કશું જ નહીં કરવાનું, જેને જેનો આશરો કાંઈ નહીં કરવાનું। હાલો તમે ઉંમરવાળા છો, 65 વર્ષની ઉંમર થઈ હોય તો અમેરિકાની ગવર્મેન્ટ તમને મહિને જે કાંઈ આપે છે તમારે શું કરવાનું? ચેક ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થઈ ગયો હોય ત્યાંથી વાપરવાનું કરવાનું, ખાલી ત્યાંથી પૈસા વપરાય એવું કરવાનું, બાકી તમારે બેઠા બેઠા ફોનય આપે ફ્રીમાં, બોલો ગવર્મેન્ટ ફ્રીમાં ફોન, મેડિકેડ હોય તો ફોને ફ્રીમાં, ફોન ફ્રીમાં આપે। અહીંયા આગળ આપણે સ્વામીને અહીંયા આગળ મેડિકેડ કરાવ્યું, ફોન માટે તો કેટલી બધી પોસ્ટ આવે કે તમે ફોન રાખો, ભાઈ નથી જોતો ફોન, અમને ફોન આપે છે, ખાવા પીવા માટેના સ્ટેમ્પ અમે તમને આપીએ, એ નથી જોતા અમારે, તો એ ફૂડ સ્ટેમ્પ અને ફોન માટે કેટલી પોસ્ટ આવી, આપણે ખાલી મેડિકલની જરૂર પડે કોઈ વાર આ દેશમાં રહીએ છીએ, પણ ઓલા બે માટે તો કેટલી બધી વખત એની પોસ્ટ આવી ગઈ,
નહીં નહીં ઓછામાં ઓછી 25-50 તો પોસ્ટ આવી હશે. આશરો શું છે? આશરો છે. એવું જરૂરી નથી કે તમે ટેક્સ ભર્યો હોય તો 65 વર્ષની તમારી ઉંમર થઈ તમે અમેરિકાના સિટીઝન છો અને તમારી આવક નથી જ પહેલેથી, તો તમને મેડિકેડ આપે છે, બીજાના ટેક્સમાંથી પૈસા કાપીને પણ તમને આપે છે. આશરો છે. શું છે? આશરો. એટલે ઘણાય કે અમેરિકામાં કાં તો હાઈ ઇન્કમ હોય એ હારી, કાં તો લો હોય એ હારી, પણ જો મિડલમાં પૂગી ગયો એનો મરો. રેશિયો હોય કે ભાઈ 28,000થી ઉપર હોય એટલે હાઈમાં ગણાય, હવે જેનો બિચારાનો 32,000 હોય ને એનો મરો, એને જે ટેક્સ ભરવાનો થાય, એને જે આવકનો સ્ત્રોત હોય ઓછો, એટલે કાં બધા એવું વિચારાને કરતાં 4,000 ઓછા હોત તો સારું, આના કરતાં પગાર 4,000 ઓછો હોત તો સારું, જે એનો રેશિયો હોય એનાથી. પણ આશરાનો સીધો અર્થ એ થાય છે કે તમારે બીજાના ભરોસે જીવવું, તમારે બીજાના વિશ્વાસ ઉપર જીવવું, તમારું સંપૂર્ણ બીજાને સોંપી દેવું, આશરો છે. હવે નિષ્કુળાનંદ સ્વામી કે મેં આવી વાતો કરીને ભાઈ, એટલે તમે 21મી સદીના મુમુક્ષુ એવું વિચારશો કે સાધન કરવાની આવે જરૂર નથી, હવે ધારણા પારણા કરવાની જરૂર નથી, ચાંદ્રાયણ કરવાની જરૂર નથી, એકાદશી કરવાની જરૂર નથી, વ્રત તપ કરવાની જરૂર નથી, તીર્થે જવાની જરૂર નથી, સાધુના સમાગમની જરૂર નથી, આ એકેય સાધનની જરૂર નથી, કારણ કે મારે તો શું છે? આશરો છે. હું તો આશરા ઉપર બેઠેલો છું. સ્વામી કે ભલા થઈને આવી મારી વાતના અર્થનો અનર્થ ના કરતા. સ્વામી કે સાધન તો સર્વે સમજવા સત્યજી, સાધન તો ભગવાનને રાજી કરવા જ પડે, સાધન ભગવાનને રાજી કરવા માટે કરવા જ પડે. આપણે જો સાધન ન કરીએ તો ભગવાનનો રાજીપો મળે કેમ? સાધન તો કરવા જ પડે, ધર્મ પાળવા પડે, નિયમ રાખવા પડે, વ્રત તપ આપણી શ્રદ્ધા અને આપણી તંદુરસ્તી શરીરની હોય એ પ્રમાણે કરવા જોઈએ, તીર્થે પણ આપણી જે પ્રકારની આર્થિક વ્યવસ્થા હોય એ પ્રમાણે જવું જોઈએ, સંતોનો સમાગમ, સંતોને ધોતિયા, ઠાકોરજીના થાળ આદિ સાધનો પણ યથા યોગ્ય આપણી સ્થિતિ પ્રમાણે કરવા જ જોઈએ. આ બધા સાધનો છે. બસ મારે તો આશરો, એમ નહીં. સાધન સર્વે સમજવા સત્યજી, એમાં એકે નથી અસત્યજી. સાધન એકે ખોટું નથી. રાખવા નરને નક્કી કરી નિત્યજી, રોજ જે મોમોક્ષુ મોક્ષ માર્ગે ચાલેલો છે એને સાધન કરવા જ પડે, પણ વિઘન પડે ન હારવી હિંમતજી. આ વાત અગત્યની છે, કારણ કે વિઘન પડે કોને? જે સાધન કરતો હોય ને એને વિઘન પડે. સાધન ના કરે ને શું વિઘન પડે? એકાદશી નકોડી કરતો હોય એને માથું દુખે તો એને લીંબુ પાણી બપોર લેવું પડે. લીંબુ પાણીથી ના પતે તો ગુરુજી એમને કીધું હતું કે આ ફલાહાર, એ ફલાહાર કરવો પડે, અને ફલાહારથી ના પતે ત્યારે ફરાર, ત્યારે શું કરવું પડે? ફરાર. એકાદશીમાંથી ફરાર, એકાદશીમાંથી ફરાર કરવું પડે. મોરિયાની સાદી ખીચડી મીઠું નાખી અને બનાવી દીધી વઘારીને સેજ, એ ફરાર થયું. અને પછી મોરિયાની ખીચડીમાંથી ફરાર થવું હોય, ફરાર એટલે ભાગી જવું, ફરાર હો ગયા કે છે ને એમ, એકાદશી મેં ફરાર હો ગયા. અને પછી એમાંથી ભાગવું હોય તો પછી સિંગોડાના ભજીયા, મરચાના ભજીયા, બટાકાવડા, રોટલી, મોગાની ચિપ્સ થવા દો. એટલે ફરાર થઈ ગયા. શું થઈ ગયું? ફરાર થઈ ગયા. અને ફરારે થઈ ગયું, ફરાર થઈ ગયું અને એકાદશીમાંથી ફરાર થઈ ગયા. કાંઈ એકાદશી લાગે જ કેમ? ગુરુજી કહેતા હતા એવું જ છે, શિખંડ હોય, રાજગ્રાની પૂરી હોય, બટાકા વડા હોય, બરાબર, આંબલીની ચટણી હોય, અરે મોરિયાની રાજવાડી ખીચડી હોય, અંદર ગાજર બટાકા બધું એમ નાખીને, દ્રાક્ષ કાજુ શિંગદાના અને ઘીમાં તહતહતી હોય, અને મોરિયાની કઢી હોય, અને પછી પાછી ઓલી મોરિયાની પાપડી હોય, પાપડી આવે ને એ પાપડી,
પાપડી હોય, સલાડ હોય, કોબીજ ગાજરનું, હા હા, પછી તો શું આવે? આને બારસ કહો, દસમ કહો કે એકાદશી કહો, સબ ફરાર હો ગયા, એવું થાય. એટલે સ્વામી કે હિંમત ના હારવી, પણ ક્યારેક માની લો આપણે નકોરડી એકાદશી કરવાનું નક્કી કર્યું અને કોઈ કારણસર આપણા શરીરની તબિયત સારી ના રહી, અથવા તો આપણું મન હરખું ના રહ્યું, બધાય જમતા હતા ને આપણને થયું ખારું રહી જશું આજે, અને મન આગું પાછું થયું અને કદાચ એક ચોવી એકાદશીમાંથી એક એકાદશી પડી ગઈ આપણી, ફરારથી એકાદશી ફરાર થઈ જાય, તો સ્વામી કે હિંમત ના હારવી. અહીં આ સ્વામીએ હરિબળ ગીતા કોના માટે લખી છે? સ્વામી કે જે મોક્ષના માર્ગે હાલે છે એના માટે. ખાલી બસ મારે તો આશરો, બાકી કાંઈ નહીં, થાળ નહીં કરવાનો, સાધુન ધોત્યું નહીં ઓઢાડવાનું, સમાગમ નહીં કરવાનો, વ્રત તપ નહીં કરવાના, તીર્થે નહીં જાવાનું, મંદિર નહીં જવાનું, ઠાકોરજીને કોઈ દી વાઘોય નહીં અર્પણ કરવાનું, એક નાની બુટ્ટીઓ અર્પણ નહીં કરવાનું, એક રૂપિયો આરતીમ નહીં મૂકવાનો, કાંઈ નહીં. મારે તો ભગવાનનો શું છે? રખડી પડે, રખડી પડે. એના માટે હરિબળ ગીતા નથી. આ તો જે સાધન કરતો હોય, જેને કરવું છે પણ ન થઈ શક્યું, એ હરિભગત છે, બહારના બીજા દેશમાં રહે છે, આ દેશમાં નથી. એનો ફોન હમણાં આવ્યો બે ત્રણ દિવસ પહેલાં કે સ્વામી, મારો એક સંકલ્પ હતો કે મારે આવું મોટી એક સેવા કરવી ઠાકોરજી માટે, પરંતુ આ વર્ષે મને એક એવું વિઘ્ન આવ્યું છે જેના કારણે મારો સંકલ્પ પૂર્ણ થઈ નથી શક્યો. તો એ સેવા જે મારે જે કરવાનો સંકલ્પ હતો, એ સંકલ્પ એનો હશે, એને જાતે કર્યો હશે, સંતોને તો ખબર નથી, પણ કે મેં આવો કરી રાખ્યો હતો, પરંતુ મારે એક વિઘ્ન આવવાના કારણે એ સંકલ્પ પૂરો નથી થઈ શક્યો, તો હવે મારી પર ભગવાન કુરાજી તો નહીં થાય ને? એટલે મેં કીધું કે ના, ભગવાન તો સમજે છે, દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ભગવાન સમજે છે, ભગવાન સર્વસમર્થ છે અને સર્વ સમજણવાળા છે, સમજણમાં સમજણવાળા કોઈ હોય ને તો પરમાત્મા છે. મેં કીધું એમને બધો ખ્યાલ છે, મૂંઝવણ કર્યા વિના તમારાથી જે યથા યોગ્ય થાય એવી હોય એ ઠાકોરજીને સેવા કરવાની, બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે ભગવાન તમને એવો અવસર આપે, તક આપે, ત્યારે કરવાની. તો એને સાધન કરવું તો સેવારૂપી સાધન કરવું છે, પરંતુ એની કેપેસિટી દેશકાળના કારણે ન થઈ શકી તો ભગવાન કુરાજી ન થાય. કોઈને એકાદશી છે, ભજન કરવા મંદિરે આવવું છે, પણ મંદિરે ગાડી લઈને નીકળ્યા અને ગાડી બંધ પડી ગઈ રસ્તા વચ્ચે, મંદિર ન પહોંચી શક્યા, ધૂનમાં આવવું છે, ગુરુજી આવ્યા છે તો સ્વાગત સભામાં આવવું છે, પણ એની ગાડી બંધ પડી ગઈ, અથવા ઘરમાં કોઈ બીમાર પડ્યું, ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવાના થયા, તો એને મંદિરે આવવારૂપી સાધનમાં વિઘ્ન પડ્યું તો એને વસવસો થાય કે આજે કેટલો સરસ એકાદશીના ધૂન, ભજન, કથા, વાર્તા, મોટા સાધુના દર્શનનો આવો લાભ મારે ચૂકાઈ ગયો, એનું દુઃખ થાય, ન પહોંચી શકે એનું દુઃખ થાય, ત્યારે ત્યાં વિઘ્ન આવ્યું ને, એ જગ્યાએ હિંમત આપવા માટે હરિબળ ગીતા છે. એક વસ્તુ બરાબર ફિટ કરવી, જે ચાલે છે એના માટે હરિબળ ગીતા છે. ચાલે ચડે તે પડે ખરા, કડી આવી ત્યાંની આગળ, ચડે પડે, એમ જે ચડતો હોય ને એના માટે હરિબળ ગીતા છે. જે ખાલી પગથિયે બેઠો બેઠો વાતો કરતો હોય, અરે ભગવાનના, ભગવાન બધું ચડાવી દેશે, ભગવાન બધું કરી દેશે, ભગવાન આમ કરી દેશે, એમ ભગવાન ના પાડે છે. મહારાજ કે ભગવાનના માથે બધી ક્રિયા નાખે, ભગવાન કરાવશે તો થશે, ભગવાન કરાવશે તો થશે, આવું ભગવાનના માથે નાખે ને ભગવાન કે અમને ન ગમે. કરવાનું, ચાલવાનું હિંમતપૂર્વક આપણે છે, એમાં વિઘ્ન પડે એમાં ભગવાનનું બળ રાખવાનું, કે આવા દયાળુ મહારાજ, એને મારા ઈશકની તો ખબર છે, મારા ઈશકની એને ખબર છે, મારા ભાવની એને ખબર છે, મારે એને રાજી કરવા માટે આ કરવું છે એની એને ખબર છે, પણ કોઈક જગ્યાએ મારી જ કોઈ કઠિનાઈ છે, મારા પ્રારબ્ધની કઠિનાઈ છે કે મને દેશકાળ વિપરીત મળે છે,
અને આખરે એ સાધન કરતાં કરતાં હું પાછો વિઘન વચ્ચે પડું છું, પણ કાંઈ નહીં, ફરી કમર બાંધું છું, આવા મોટા મહારાજ મળ્યા છે, પાર પડી જઈશ, એમ બાંધીને આગળ હાલે. ભોળાઈએ કાંઈ ભૂલ પડે, કેવી રીતે પડે? ભોળાઈએ, ભોળાઈએ કાંઈ ભૂલ પડે, થાય ન કરવાનો કામ, નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ. ભોળાઈએ કાંઈ ભૂલ પડી જાય, ભોળપણના કારણે, જાણી જોઈને નહીં. કેટલો મોટા સંતોએ ગ્રંથ લખ્યા, પણ કેટલી વિચક્ષણતાથી લખ્યા, જાણી જોઈને તમે ભૂલ કરો એની માટે હરિબળ ગીતા છે જ નહીં. ભોળપણમાં ભૂલ થઈ જાય, ઘણી વખત ભોળા હોય ને. ગોપાળાન સ્વામીએ વાતોમાં લખ્યું કે સરળ સ્વભાવ સારો છે, પણ એમાં દોષ કયો? સરળ સ્વભાવવાળો બધાને ગમે ને, સરળ સ્વભાવવાળો વ્યક્તિ બધાને ગમે. તમે જોજો, જે સરળ સ્વભાવવાળો હશે ને, બધાએ કહે એ બહુ 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 સરળ, બહુ ભોળા, બધાને એની પર રાજીપો થાય. પણ સરળ સ્વભાવવાળાનો દોષ એ છે કે એને કોઈને આડી અવળી વાતે જો ચડાવવો હોય તો સરળ સ્વભાવવાળો ચડી શકે છે, એ ચડી જાય. ભોળો છે ને, ચડી જાય. આ ભારતની અંદર આટલું મોટું કંઈક બીજું ચૂંટણી ના તે બધું હાલતું હોય તો ઘણા લોકો તો હાવ ભોળા, એને કાંઈ ખબર ના હોય, સહી કરવાની ખબર નથી, એને શું ખબર પડે કયો પક્ષ શું કરે છે, કેમ કરે છે? ભોળા. એને જે ભૂંગળું વારે વારે કાનમાં પડતું રહે, જઈને એના પર સિક્કો માર દે, કાંઈ ના મળે, એવું ભોળપણ હોય. ઘણામાં એવું સ્વાર્થને કારણે ભોળપણ હોય, સ્વાર્થના કારણે. એક ગામમાં ચૂંટણી થતી હતી, સરપંચની ચૂંટણી, આ જબરજસ્ત ગુજરાતની ભારતની આલે એવી આલે. બે જણ ઉભેલા, એક જણાએ આગલેથી બધાને ઘેર ઘેર છે ને નાસ્તો બટાકાવાળાને શિખંડને પૂરીને બધું વેચ્યું, એટલે બધા પછી ઓટલે વાતો કરે, વાહ આપણે વોટ તો છે ને કાલે આને દેવાનું, આને દેવાનું, આખા ગામમાં એક જ વાત થાય. બે પાંચ જણા બુદ્ધિશાળી ત્યાંથી નીકળ્યા, એ ઓલા બધા વાતો કરતા હતા ને, એને કે આ તમે નથી બોલતા, આ ઓલા ભાઈના બટાકાવાળાને શિખંડ બોલે છે કે વોટ એને આપવાનો. પણ બીજે દી થયું હું કે જ્યારે વોટ આપવા જવાનું થયું ને, ત્યારે જ્યાં વોટ આપવા જવાનું હોય એનાથી 500 ફૂટ દૂર સામેના પક્ષવાળો 10-10ની નોટ લઈને બેઠેલો, અને જે જાય એને 10ની નોટ આપે, બીજું કાંઈ કહેવાનું નહીં, 10ની નોટ આપે, તમારે જેને દેવો હોય એને દેજો ને ભાઈ. ઓલા વિચારે ખારું, ઓલાએ નાસ્તો તો ખાલી 1-2 રૂપિયાનો મોકલ્યો, આને તો 50, 100, 10ની નોટ આપી. એ જમાનામાં 10 ઘણા હતા, આ બની ગયેલી ઘટના કહું છું, 10 બહુ હતા, 91ની વાત કરું છું, તે વખતે 10 રૂપિયાની કિંમત હતી. તો 10 રૂપિયા, ઓલાએ તો 2 રૂપિયાનો નાસ્તો દીધો, નાને તો 10 રૂપિયા રોકડા દીધા. તો બોલો સિક્કો મારવાનો તો ઓલાને વાગી ગયો 10ની નોટવાળાને તાત્કાલિક. ઓલો હારો હતો, હારું કરે એવો વ્યક્તિ હતો, એને એની ફરજ પ્રમાણે નાસ્તો બધાને કરાવ્યો, ઓલાએ 10 રૂપિયા આપ્યા, ઓલાનો નાસ્તો ઉડી ગયો. પછી 5 વર્ષ સુધી રોવે કે આ ક્યાં સરપંચમાં આવ્યો, કેટલું ખાઈ ગયો, કાંઈ ગામનું કર્યું નહીં, રોડ ખાઈ ગયો, કૂવાના બિલ ખાઈ ગયો, આનું ખાઈ ગયો, 5 વર્ષ પછી એ કર્યું, હવે વિઘન પડ્યું. એમ ભોળપણની અંદર ક્યારેક ભૂલ થઈ જાય, ભોળપણમાં કોઈ વ્યક્તિ, અને ભોળા લોકોને બનાવવાવાળા બહુ જ હોય, ઓળખી રાખે કે આ ભોળો છે, એટલે ભોળપણમાં ભૂલ પડી શકે. આપણા દેશની અંદર છેતરપિંડી કરવાવાળા વ્યક્તિઓ આવે, સ્ત્રીઓમાં ઘણું ભોળપણ હોય ઘણી એક વખત, તો એને કહે કે જો આ તમને રૂપાનું સોનું કરી દઉં, આટલું આમ કરો તો આમ થાય, તે બેનો દિવસ હોય ને પુરુષ ઘેર હોય નહીં, તે આખો તિજોરી ઠાલવી દે એની આગળ કે લો આનું કરી દો બધું સોનું, પેલો પિત્તળ કરીને જતો રહે. આ ભોળપણમાં થાય, એટલે ભોળાને આવું થઈ શકે છે, થઈ શકે. ભોળા એ કાંઈ ભૂલ પડે, થાય ન કરવાનું કામ,
નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ. કેવું થાય જો ભોળા માણસને. શ્રીજી મહારાજ સાથે અમરો ભગત એક હતા. એક વખત મહારાજ ગુજરાતમાં પધાર્યા તે એક ગામમાં મહારાજ રાત રહ્યા હતા. તે પછી મહારાજે અમરા ભગતને કહ્યું, ભગત મને બહુ ભૂખ લાગી છે, તે તમારી પાસે કાંઈ હોય તો બે પૈસાના દાળિયા મગાવીએ. ત્યારે બ્રહ્મચારી ભેગા થશે ત્યારે તમને હું પાછું અપાવીશ, બે પૈસા તમારા પાછા, પણ અત્યારે તમે ખાલી દાળિયા માટે બે પૈસા દો. ત્યારે ભગત બોલ્યા, મહારાજ મારી પાસે કાંઈ નથી. કારણ કે એને હું કે મહારાજને જો બે પૈસા દેખાડીશ ને તો મહારાજ તો બહુ ઉદાર છે, હજુ બીજા છે ને એ કોઈક ગરીબ દેખાશે ત્યાં દઈ દેશે. એક તો એ દાળિયા ખાય નહીં, દાળિયા કોઈક ગરીબ મળ્યો તેને દઈ દેશે, અને બીજા રૂપિયા જો મારી પાસે ભાળી જશે તો માગશે પાછા કોકને દેવા. કારણ કે દુખ્યો દેખી ન ખમાય દયા આની રે, અતિ આકડા થાય અણ ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, આવો સ્વભાવ મહારાજનો છે. એટલે કોઈકને દઈ દેશે. એના કરતા હું એવું કરું કે કદાચ બહુ ઇમરજન્સી એવી લાગશે ને તો રૂપિયા કાઢીશ. કારણ કે ભગવાનનો ભગત હતો એને ખબર હતી, પણ કે આ ભોળા છે ને એટલે એને કહેવાય નહીં. ઘણી વખત જુઓ ને તમે, ભોળા હોય કોઈ ઘરમાં અને તમારી પાસે લાખ રૂપિયા હોય તો તમારે એને ના કહેવાય. બાપા ભોળા હોય, તમારા ઘરવાળા ભોળા હોય, કે દીકરો ભોળો હોય તેને કહેવાય નહીં. કારણ કે કોઈક જો એને એવું કે પૈસાની જરૂર છે તો તરત જ કે મારા છોકરાનું કહું છું, એની પાસે પડ્યા છે. કે ઘરવાળા એમ કે ઓ એ કહેતા હતા કે લાખ રૂપિયા છે તમને દઈ દેશે, હવે તમારો ઓલાને કેવું હોય કે મારી પાસે નથી, તો અઘરું પડે. એમ અમરા ભગતને થયું કે શ્રીજી મહારાજ કોઈકને દઈ દેશે, એના કરતાં જરૂર પડશે તો હું કહીશ. એટલે અમરા ભગતને મહારાજને એમ કીધું કે મહારાજ મારી પાસે કાંઈ નથી. પણ એ અમરા ભગત પાસે 6.5 રૂપિયા હતા, પણ મહારાજને શું કીધું, મારી પાસે કશું નથી. તે મહારાજ 2-4 વખત મહારાજે કહ્યું, પણ ભગતે ચોખ્ખી ના કહી. પછી મહારાજ એક વાણિયાની દુકાનમાં ઉતર્યા હતા, રાત પડી હતી એટલે, અને અમરા ભગત ત્યાં સમી સાંજના ઊંઘી ગયા. પછી મહારાજે અને અમરા ભગતે વારો કર્યો કે ભાઈ આપણે રાત્રે જાગવું તો પડે એકાબીજાની રક્ષા માટે. મહારાજ કે તમે ભગત થાક્યા છો, તમે હોઈ જાઓ, હું જાગું, પછી હું હોઈ જાઉં, ભાઈ તમે જાગજો. ભલે, ભગત તો હોઈ ગયા, મહારાજ જાગ્યા. પછી રાતના 12 વાગે વાનિયો દુકાનમાંથી લઘુશંકા કરવા બહાર નીકળ્યો. એ વખતે અમરા ભગતની તરવાર મહારાજે બારસાખના થડમાં ઊભી કરીને મૂકી. મહારાજે જાની જોઈને આમ ઊભી કરીને મૂકી, પેલો નીકળ્યો ને જે બારસાખ પાયાથી ન્યા મૂકી. તે મહારાજ માથે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા, એટલે બંને હૂતા દેખાયા ઓલાને. પછી વાનિયો તલવાર લઈને દુકાનમાં ગયો અને તલવારે 6.5 રૂપિયા બાંધ્યા હતા એ છોડી લઈને તલવાર કોઠીમાં નાખી અને વાનિયો સૂઈ ગયો. પછી ઘડીક થયું એટલે અમરો ભગત જાગ્યા અને બૂમ પાડીને કહ્યું, મહારાજ મહારાજ તમે તો ઊંઘી ગયા. મહારાજ કે શું કરું ભગત, હું થાકેલો હતો, 12 વાગ્યા પછી મને જોકા આવ્યા, તું તો સૂઈ ગયો. અરે મહારાજ મારી તલવાર નથી. મહારાજ કહે, અમને તો ઊંઘ આવી ગઈ. ભગત કે, મહારાજ મારી તલવાર કોઈ લઈ ગયું. મહારાજ કે, તલવાર જ હતી કે બીજું કંઈ હતું? તલવાર સિવાય કંઈ હતું ભગત બીજું? અરે મહારાજ 6.5 રૂપિયા રૂમાલે બાંધ્યા હતા તલવારની આરે. ત્યારે મહારાજ કે, મર મૂરખ મારે 2 પૈસાના દાળિયા જોતા હતા તે એ ના આપ્યા, અને હવે 6.5 રડે જ તું. એ સાંભળીને અમરો ભગત બહુ દિલગીર થયા. પછી મહારાજે ઓલા શેઠને કહ્યું, મારી તલવાર લાવો. હવાર પડી ગયું હતું. ઓલો શેઠ કે, દુકાનમાં ઉતરવા દીધા ત્યારે માથે ચોરી નાખો છો પાછા? કેવો હોશિયાર, દુકાનમાં ઉતરવા દે ને માથે ચોરી નાખો છો? ત્યારે મહારાજ કે, કોઠીમાં તલવાર નાખી છે તેમાંથી કાઢી દે, અને 6.5 રૂપિયા ઓલા ગલ્લામાં નાખ્યા છે એ કાઢી દે, એમાંથી કાઢી આપ. એ સાંભળીને વાણીએ તલવારને 6.5 રૂપિયા આપ્યા. એ લઈને મહારાજ બીજે ગામ પધાર્યા.
તે અમરે ભગતે આવી રીતે બે પૈસાના દાળિયા નહોતા આપ્યા. લો, એના પોળપણમાં હવે કર્યો તો ગુનો, તો કલ્યાણના માર્ગેથી પડી ગયો એમ નહીં, ભગવાન એને માફ કરે અને પાછું ફરીથી એને જ્ઞાન રહે કે આવું મહારાજ કહે ત્યારે ભગવાનને અંતર્યામી જાણીને ભગવાનના ઉપયોગમાં આવવા માટે દઈ દેવા. એમ સ્વામી કહે છે, ભોળાઈએ કંઈ ભૂલ પડે, થાય ન કરવાનું કામ, ન કરવાનું કામ કદાચ ભોળપણમાં થઈ જાય તો નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ, ભગવાનનું બળ લઈ અને ભગવાનને સમરવા. કચવાઈ કાયર થઈ પાછા ન ભરવા પગ, હૈયે હિંમત ન હારવી, મંડ્યું રહેવું મુવા લગ. કચવાઈને કાયર થઈને પાછા પગ નહીં ભરી દેવાના, હૈયે હિંમત સ્વામી કે હારવી નહીં અને મરતા સુધી મંડ્યા રહેવું. કલ્યાણના માર્ગે ચાલેલો મુમુક્ષુ છે ને, એને ક્યારેય પણ એમ વિચાર ન થાય કે મારું શું થશે, હવે હું ભગવાનને પામીશ કે નહીં પામું. ગમે એવી ભૂલ થઈ જાય, ગમે એવી મોટી ભૂલ થઈ જાય, શાસ્ત્રની અંદર તમામ ભૂલોના પ્રાયશ્ચિત લખેલા છે. સત્પુરુષો આ પૃથ્વી પર પ્રગટ છે, ભૂલ થાય તો સત્પુરુષને પૂછી અને એ જે પ્રાયશ્ચિત કે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જવું. પણ હા, ખેલાડી ના થવું, ગેમ્બલર ના થવું, હેબિટવાળા ના થવું. કહેતા જે ભૂલ આપણી થઈ છે એ ભૂલનો પશ્ચાતાપ કરીને ફરીથી એ ભૂલ ન થાય એની તકેદારી રાખવી, તકેદારી રાખવી. પણ એવું ના થાય કે આપણે ભૂલ કરવા માટેનો ચાન્સ ગોત્યા કરતા હોય, આપણે આપણા સ્વભાવને પોષણ આપવા માટેનો ચાન્સ ગોત્યા જ કરતા હોય, ગોત્યા જ કરતા હોય, ગોત્યા જ કરતા હોય. એની માટે હરિબળ ગીતા નથી, એ તો રીઢો ગુનેગાર છે, એ તો નરકનો અધિકારી થાય. જે ભગવાનની આજ્ઞાને લોપવા અને જે ભૂલ છે એ ભૂલને વારે વારે કરવા માટેનો ચાન્સ ગોતે છે, એ કંઈ થોડો એને હરિબળ ગીતા કામ લાગે. ઇન્ડિયાની અંદર કંડારી ગુરુકુલમાં પૂજ્યપાદ ગુરુજીના પ્રસાદીના ઠાકોરજી અને ગુરુજી બહુ વર્ષો પહેલાં બધી સોનાની છડી ને એવું ધરાવે ચેન, તે ખરેખરો એક ગુરુકુલની અંદર કોમ્પ્યુટરના શિક્ષક તરીકે નવો નવો લીધેલો એ વ્યક્તિ એવો પરકી ગયેલો કે ઠાકોરજી સિંહાસનમાં હોય ત્યારે હરિમંદિર એટલે બધા આમ ઠાકોરજી સુધી જઈ શકે, એટલે હરિમંદિર હોય ને ત્યાં નાના ઠાકોરજી હોય તે છડી જતી રહે હાથમાંથી. ભગવાન તો દયાળુ જ હોય, લાફો કોઈને મારે નહીં, કોઈ કે પ્રભુ આ જોઈએ છે લઈ જાય ને બાપા તારું જ છે, એટલે છડી લઈ લે, ચેન લઈ લે, બુટિયા લઈ લે. બહુ ચાલ્યું બહુ ચાલ્યું, ગુરુજી કે હારું હું ધરાવું છું ને 10-12 દિવસ, પછી ગુરુજી 12-15 દિવસ ગેપ પાડે, પાછા બીજું કંઈક ધરાવે તો સોનાનું હોય તે દી જાય, એટલે ખબર પડી ગઈ કે આમ છે. પછી એની સિક્યોરિટી ગોઠવી, એનું બધું ઉતર્યું અને જોયું તો એટલે આ તો શિક્ષક, ભગવાનની આગળ પગે લાગે પગે લાગે પગે લાગે ને પછી પાછો આજુબાજુમાં આમ જોવે, બિલાડી કેમ ચૂપકે રહીને આવે ઉંદરને પકડવા, આમ આમ જોવે. પછી કઠેડો હોય ને, કઠેડો સીધો ઠેકીને અંદર જાય, સીધું ઠાકોરજીને આમ, ઠાકોરજીને જેને પગે લાગતો હતો એને એ ભાન ના રહે કે આ ભગવાન છે, ફટાફટ એને કોઈ આવતા પહેલાં ખેંચવાની હોય ચેન, એટલે ભગવાનને આમ ગળાની અંદર વાગે આમ આમ ખેંચે, ચેન આખી તોડી નાખે ગળાથી, ખેંચીને સીધો કૂદીને બહાર અને પછી 2-5 પ્રદક્ષિણાઓ કરે, આમ આમ જોતો જાય, પ્રદક્ષિણા કરતો જાય, પછી પાછો છેલ્લે છે ને ભગવાનને આમ કરે, આમ આમ. ભક્તિભાવ, મહારાજ કે અમે જગન્નાથપુરીને વિશે, મૂર્તિને વિશે રહી પૂજારીના છળકપટ અને ભક્તિભાવ બંનેને જોતા. ભક્તિભાવ નહીં જોતા, છળકપટ નહીં જોતા. હવે એ વ્યક્તિ આમ પગે લાગે છે, આમ આમ કરે છે, હવે તેના હાથમાં માલ આવી જ ગયો છે, એના હાથમાં માલ આવી ગયો છે, હવે એને આમ આમ કરવાની કોઈ જરૂર નથી, એ સીધો જતો રહે તો હાલે. પણ એના હૃદયમાં પાછું એટલું તો પડ્યું જ છે કે સામે કોણ છે, ભગવાન છે, એટલું તો પડ્યું જ છે.
કારણ કે જો એ ખરેખર ચોર જ ફક્ત એમાં ચોરીનું તત્વ પડેલું હોય ને તો એ શું કરે કે ત્યાંથી ખૂંચવી લીધું, ભગવાન પાસેથી લઈ લીધું, પછીથી તરત થોડી વાર જોઈ લે કોઈ છે નહીં, તરત ભાગી જવો જોઈએ. પણ એ ન્યાથી નીકળ્યા પછી બીજી પાંચ પ્રદક્ષિણા કરે, આમ આમ બે વખત ભગવાનને પાછો પગે લાગે, સત્સંગી ના હોય એટલે દંડવટ ના આવડે, આમ પગે લાગે, પગે લાગી કાન પકડીને માફી માગે અને પછી ન્યાથી હાલતો થાય. પછીથી તો એને એને ત્યાં રેડ પોલીસે પાડીને બધું જેટલું હતું ને આખા વરહનું નીકળ્યું ન્યાથી જ, છડીથી માંડીને બધું, કોઈ કેમેરો જતો રહ્યો હોય આ જતું રહ્યો, બધું એના કબાટોમાંથી નીકળ્યું. પોલીસ કે આને મારી મારીને આનો કહ કાઢી નાખીએ જેલની અંદર. તો બે પાંચ ભગતો હોય ને પાછા આપણે ત્યાં કાર્ય કરતા હોય, એ કે ના ના બરાબર એને કરજો જ, કે ટોહલાવજો એટલે ફરી આવું કરે જ નહીં. ગુરુજીને ખબર પડી, ગુરુજીની દયાળુતા કેવી. ગુરુજી કે એને મને એકવાર ભેગો કરો, કે ઓલો ગુરુજીને સામે આવતા એને શરમ આવે. તોય ગુરુજી એને ભેગા થયા. ગુરુજી કે પીએસઆઈ સાહેબ હતા, એને કે બિચારો ગરીબ હોય, પૈસાની આવક ઓછી હોય, પગાર ઓછો હોય કદાચ સંસ્થામાં, એટલે એને એવું કરવું પડ્યું હોય, પણ એને કાંઈ કરવું નથી. ઓલાને ઉપરથી નોકરીમાંથી છૂટો કર્યો, પણ એને ઉપરથી બીજા 10-15 હજાર આપીને છૂટો કર્યો કે લે તારું આ વર્ષ દરમિયાનની તું બીજી જોબ ગોતે, ત્યાં સુધી તારે 6-8 મહિનામાં જોઈએ ને, એટલે આ તારો આખો પગાર તને આ 2-4 મહિનાનો આપીએ છે. આપી પ્રેમથી જીવનમાં બીજે ક્યાંય નોકરી કરવા જાય ને તો આવું ક્યાંય ના કરતો. આ તો સંસ્થા છે એટલે તને છોડી દે છે, એટલે તને ઉપાધિ નહીં થાય, એટલે તારા, કારણ કે તારા સ્ત્રીને તારા છોકરાનો. ગુરુજીના જે શબ્દો હતા, કોઈ સાંભળે ને તો એને ખબર પડે. ગુરુજી પેલા પીએસઆઈ સાહેબ બેઠા હતા આ બાજુ, એ આ ગુરુજી કે એ બિચારાને સ્ત્રી છોકરા તો હોય ને, એનો શું વાંક છે, ગુનો આનો છે, પણ એના સ્ત્રીને એના છોકરાનો શું ગુનો છે. આને તમે જેલમાં નાખો, આને તમે મારો, આને એ કરો, ઓલા પરિવારનું શું, ઓલાનું ભરણ પોષણ કોણ કરશે. આને તમે 6-8 મહિના વરસ જેલમાં નાખી દો, ઓલાનું શું. માટે આપણે તો એનું જોવાનું છે, એનાથી ભૂલ થઈ છે. પણ એને પાછું ગુરુજી કીધું ફરી ક્યાંય બીજે કોઈ જગ્યાએ નોકરી કરવા જાય ત્યાં આવું ના કરતો. એટલે કેટલું વ્યવહારું કામ, એને છૂટો પણ કરવાનો છે, એને સજા પણ ન થાય એમ કરવાનું છે, એને એનું 4-5 મહિનાનું વેતન પણ આપવાનું છે, અને સાથે સાથે એના પરિવારની પણ ચિંતા કરવાની છે. આ ભગવાન કરી શકે અને ભગવાનને ધારી રહેલા મોટા સાધુ કરી શકે, ત્રીજા કોઈનું કામ જ નથી એની અંદર. એટલે કે છે, કચવાઈને કાયર થઈને પાછા ન ભરવા પગ, કદાચ કંઈક ભૂલ થઈ ગઈ તો આગળ હાલવું. પણ મારો કહેવાનો અર્થ કે આવી રીતની જેને હેબિટ હોય એની કંઈ રક્ષા ના કરે ભગવાન, એને માફ ના કરે. એ તો ભગવાનનો છે જ નહીં. જેને હેબિટ થઈ ગઈ રોજ કોઈ આવે મંદિરમાં અને રોજ ગલ્લો તોડીને અંદરથી પૈસા કાઢે, પછી કે ભગવાનનો આશરો છે, ભગવાન તો અધમ ઉદાહરણ છે, તરે ખરો એ તરે. કથામાં આવે કે કાંઈક લેતા જાજો, કાંઈક લેતા જાજો ભાઈ, આવ્યા છો ને, કાંઈક લઈને જાજો, હાવ ખાલી હાથ ના જાતા. મંજીરો, કરતાલ, સ્ટોરમાંથી વસ્તુઓ, જરૂર પડે તો ખુરશી, કેમેરા, ક્યાં લઈ ચાલ્યા ભાઈ, કંઈક લઈને જવાનું કીધું છે, ખાલી હાથ થોડું જવાય. હવે એવી ટેવવાળો હોય એને ના થાય. આપણે ત્યાં આરતીની અંદર, ઇન્ડિયાની અંદર આવું જોયેલું કે આરતીની થાળી લઈને ફરે ને તો ઘણા કહેવા હોય કે 10ની નોટ મૂકે, પછી અંદરથી છૂટ્ટા વીને, થાળીમાંથી છૂટ્ટા વીને, તો ઘણી વખત 10ની નોટ મૂકી અને 11 લઈ લે. મૂક્યા કેટલા? 10. લીધા કેટલા? 11. છૂટા છૂટા કહીને 11 લઈ લે. આરતીમાં 10ની નોટ મૂકી દેખાય અને 11 કાર્ડ લીધા એ કોઈને ના દેખાય. ટેવ જ એવી, 2 રૂપિયા મૂકીને 3 રૂપિયા લેવાના. ભગવાન તો દયાળુ છે. હવે આવી રીત પ્રવર્તાયેલી હોય હેબિટથી, આની માટે હરિબળ ગીતા નથી. સમજાયું? હરિબળ ગીતા આના માટે નથી.
આના માટે નથી. કોઈને ખબર નથી. વરતાલની અંદર હું કહું છું કે ઘણી વખત તમે બધા દેવોનો થાળ કરો તો 1700 રૂપિયા કે 1500 રૂપિયા, અત્યારે 1700-1800 ભાવ આવે છે મગજનો થાળ હોય કે આવું, 1700 રૂપિયા. 1700 રૂપિયામાં શું? તો કે વરતાલમાં થાળ. વરતાલમાં બધા દેવોનો થાળ 1700 રૂપિયાનો થાય અને 1700 રૂપિયાનો 3.5 કિલો પ્રસાદ આપે વરતાલ મંદિર. 3.5 થી 4.25 કિલો 2 ટોપલા ભરીને પ્રસાદ આપે. એટલે મગજનો થાળ કર્યો હોય તમે 1700નો, તો 3.5 કિલો એવો પ્રસાદ દે. આજે ઘીનો ભાવ, ઘીનો ડબ્બો 7-8 હજાર રૂપિયે કિલો મળે, અરે એક ડબ્બો 15 કિલોનો 7-8 હજાર રૂપિયે મળતો હશે. એ ઘીનો ભાવ ગણો, ચણાની દાળનો ભાવ ગણો, અંદર નાખેલા મસાલાનો ભાવ ગણો, બનાવવાવાળાની મજૂરીનો ભાવ ગણો, ગેસનો ખર્ચો ગણો, એના પીસ પાડીને ભરવાવાળાની મજૂરીનો ભાવ ગણો, એ ટોપલી જે કરંડીઓ આપ્યો એનો ભાવ ગણો, તો ઓછામાં ઓછો એ પ્રસાદ 1000 થી 1200થી નીચે ન થાય. પડતર વેચાણ કિંમત નહીં, પડતર. હવે એ 1000-1200નું એ થયું, 1700નો થાળ વધ્યા કેટલા? 500. 500ની અંદર 10 થી 12 વ્યક્તિને વરતાલ મંદિર જમવા માટે તમે થાળ આપ્યો હોય તો 10-12 વ્યક્તિને જમાડવા ઉપર VIP રૂમમાં એસી ને પંખો બધું હાલતું હોય ને 5 પીરસવાવાળા હોય ન્યા, પાછા હાર ને પાનબીડું કોક દેવા આવે ઠાકોરજીનું, એ પાનબીડાનો ચાર્જ, હારનો ચાર્જ, VIP ટ્રીટમેન્ટનો ચાર્જ, 5 પીરસવાળાનો ચાર્જ, 500 રૂપિયા, ને એમાં 10 જણ જમે, 50 રૂપિયાની ડીશ, ડીશે 70-80ની થાય, ડીશને ધોવાની. હવે એવું માનો કે પ્રથા ચાલે છે, એમાં કોઈ ભગવાનના ભગત ગયા, એને થાળ લખાવ્યો, જે સિસ્ટમ હાલે છે એમાં એ હાલ્યા ગયા, એને કોઈ વિચાર ન આવ્યો, એનું ભોળપણ છે, ભોળપણ છે. બાકી વિચાર તો આવવો જોઈએ, કારણ કે આખી દુનિયાનો વ્યવહાર કરતા આવડતો હોય તેને ખબર તો પડે ને, પણ એને વિચાર ન આવ્યો, હાલો જમીન છૂટા થઈ ગયા, અમે તો દેવોને થાળ લખાવ્યો, દેવોને થાળ લખાવ્યો, દેવોને થાળ લખાવ્યો. પણ આમ કલ્પના તો કરવી જોઈએ, દેવને કેટલું પહોંચ્યું હશે આમાં, આમાં દેવને કેટલું પહોંચ્યું. હવે મંદિરની સિસ્ટમ વર્ષોથી હાલી આવતી હોય, એનો ફેરફાર કરવાની અંદર પાછા 1000 પ્રકારના પથરા પડે એવા હોય, કદાચ ન કરી શકે વહીવટ કરતા હોય એનો ફેરફાર. પરંતુ જે વ્યક્તિ વ્યવહારમાં છે એને કોઈક રોકટોક કરે કે ભાઈ જો આવું હોય ને તો આવું કરાય, આવી રીતે હોય, 1700નો થાળ ઠાકોરજીને લખાવો ને તેમાંથી આપણે ચપટીક પ્રસાદ કેવું મને થોડો પ્રસાદ દઈ દેજો, અને તમે 10-12 જણ જમવા ગયા હો ને તો એની ડીશ જોઈ લેવી કે આ ડીશ કેટલાની પડે, આજે મારે 12 જો બનાવવી હોય તો આ 50 રૂપિયાની પડે, 60 રૂપિયા લેખે, 10 જણ ગયા છો, 600ની બીજી પાવતી ફળાવી દો, કે આનો પ્રસાદ લેવાનો નથી. એ જેનો પ્રસાદ લેવાનો ના હોય મંદિરમાંથી, એ પાવતીની નીચે નોંધ તરીકે લખાવવું કે આ ભેટનો પ્રસાદ લેવાનો નથી. એટલે પ્રસાદ નથી લેવાનો એટલે મંદિરની પાછો કોઠારમાં જમા થઈ જાય, નહીં તો પાછા તમે ના લો તો વચ્ચેવાળો લે. તમે ના લો અને નીચે લખાવો નહીં કે આનો પ્રસાદ, તમે કહી દીધું કે ના ના મારે પ્રસાદ નથી જોતો, મને ખાલી 2 કોથળી દઈ દો, એ 2 કોથળી તમને દીધી પણ તમને આવે છે 10 કોથળી, તો બીજી 8 કોથળી હોય એ જો પેલો ફાળવાવાળો ઈમાનદાર ના હોય ને તો એ 8 કોથળી એ કાઢ લે. કારણ કે મંદિર તો એટલું જ જાણે છે કે આટલાની આટલી આપી, આ વિદેશોની વાત નથી કરતો, વિદેશોમાં તો કોઈને પ્રસાદની એવી કોઈ પડી જ નથી, માંડ 4 પીસ આપો ને તો એને 1 મહિનો હાલે. અહીં કાંઈ એવું નથી, આપણા આ મંદિરો હોય તો અહીં કોઈ એવું નથી 500ની પાવતી ફળાવે, 1000ની ફળાવે, કે 100ની ફળાવે, કે 21ની ફળાવે, એક પ્રસાદનું બોક્સ આપે. વધારે જોવે છે ભાઈ, વધારે ફળાવ્યું હોય કે 2 જોઈએ તમને તો 2 દે, 4 જોઈએ તો 4 દે મોટી પાવતી હોય તો. પણ દેશની મોટા મંદિરોની સિસ્ટમ હાવ નોખી છે, ત્યાં તો કાયદો છે, એ ગવર્મેન્ટ જેવું ખાતું છે, ત્યાં કાયદો હોય કે આટલા રૂપિયા એટલે આટલો પ્રસાદ દેવાનો. હવે જો પાવતી નીચે ન લખાવ્યું કે મારે પ્રસાદ જોતો નથી, તો એ પ્રસાદ જો વચ્ચેવાળો દેવને વફાદાર વ્યક્તિ ન હોય તો એ પ્રસાદ નીકળી જાય ત્યાંથી, એટલે નીચે લખાવવું પડે પ્રસાદ લેવાનો નથી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે એટલા ઓછા રૂપિયામાં થાળ થતો હોય, 10 જણને જમાડતા હોય, ભોળો હરિભગત હોય, ના ખબર પડે એને, તેવું કે આ સિસ્ટમ હાલે છે એટલે બધું થઈ ગયું, પણ આમ વ્યવહારની રીતે વિચારવું પડે કે આમાં કેટલું દેવને ગયું,
મંદિરમાં જમા કેટલું થયું અને મારે ભાગ કેટલું આવ્યું, આનો જો વિચાર કરે તો વાંધો ના આવે, વાંધો ના આવે. કોઈ ભગવાન અહીંયા આગળ આપણે સભાનો નિયમ હોય, અહીંના મંદિરો વિદેશોના મંદિરમાં ચાલો ભાઈ કોઈને સભા રાખવી હોય તો $200-250 સભા, સભા રાખવી છે એટલે એનો એ કાયદો થયો કે આટલું. હવે એ $250 સભામાં એની પાસેની રિક્વેસ્ટ હોય કે મારે આટલી આટલી આઈટમ બનાવેલી જમાડવી છે મારા મહેમાનોને અને મંદિરના સત્સંગીને, તો મંદિર જે છે એ મંદિર પોતે રેગ્યુલર ખર્ચ કરતું હોય તો $100 કે $150 વસ્તુ લાવીને બનાવતું હોય, પરંતુ આપણી રિક્વેસ્ટ એવી હોય કે મંદિરને ખર્ચો $700 થઈ ગયો, આપણે એટલી હાઈફાઈ આઈટમો 2-4 શાક ને 2-4 કઠોળ ને બધું આવ્યું, અને મંદિરનો કાયદો શું છે કે સત્સંગ રાખવો હોય તો કેટલા ડોલર, $250, પણ આપણી રિક્વેસ્ટ જે સામે ગઈ એ $500-700ની ગઈ કે મારા 50 માણસ આવશે, મંદિરના તો ખરા જ 150-200 બધાને મારે જમાડવા છે, તો કલ્પના કરવી જોઈએ કે 250ની અંદર મારે 12 જમાડવા હોય તો હું કેવી રીતે જમાડી શકું. હોલ રાખવો છે મારે અને મારે ઘેર પ્રસંગ છે અને એ પ્રસંગમાં માટે 250માં મંદિરે તો 250 જ માગ્યા છે, એનો કાયદો છે, પરંતુ મારે 12 હોલ રાખીને 250માં 250 માણસ જમાડવા છે એટલે એક વ્યક્તિનો કેટલો પડ્યો, $1. તો $1માં હું જમાડી શકું ખરો, ન થાય, ન થાય તો મારે આગળનો વ્યવહાર સમજવો પડે. એ વસ્તુની કદાચ જેને ભોળપણ છે ને નથી ખબર, એ તો બરાબર, પણ કોઈક એવું જ વિચારે કે હાલો ને હવે મંદિરમાં પતાવી દઈએ, સસ્તામાં પતી જાય, એ પ્રોબ્લેમ. સમજાયું? ભૂલ કઈ છે? ઓલાનું ભોળપણ, જેને નથી ખબર પડી કે કોઈ વિચાર્યું જ નહીં એને આગળ પાછળનું, એનું ભોળપણ. પણ જેને એવું નક્કી કર્યું કે મંદિરમાં કર દો ને પતી જાય. વરતાલની અંદર ઘણાને એવું થાય કે મહેમાન આવ્યા છે ઘેર 30 જણ, હવે 30 જણાનું ઘેર રાંધવું એ અઘરું છે, એના કરતાં હાલો ને મંદિરમાં થાળ લખાવી દઈએ, 10 જણનો થાળ લખાવો ને તો એ મંદિરમાંથી પ્રસાદ 20 જણનો જ આવે, લખાવી દો. તે આવું તો કેટલાય લોકો આવું વિચારીને આવું કરતા હોય, ઘેર ડીશ નહીં ધોવાની, કાંઈ નહીં, મંદિરમાં જતા રહેવાનું, પાવતી ફળાવી દેવાની 1700-2000ની, ડીશોય ત્યાં ધોઈ જાય, જમવાનું હારામ હારું મળી જાય ચોખા ઘીનું, અને કાંઈ ઉપાધિ નહીં. આવા વિચારથી કરે છે, ગુનેગાર છે, ભોળપણથી છે, એ ખાલી એની માટે જ હરિબળ ગીતા છે. કોઈ પણ ગુનો, કોઈ પણ ગુનો, દેવ સંબંધી કોઈ પણ ગુનો, પણ એ જો કરે તો એનું ભોળપણ અને ઓલો ગુનો. હવે માની લો કોઈ ઠાકોરજીનો પ્રસાદીનો હાર લીધો કે ઠાકોરજીનો ભાઈ પ્રસંગ છે ને ઠાકોરજીના પ્રસાદીના હાર, હવે જો એને એવી એવા વિચારથી લીધા કે આ હાર ઠાકોરજીના પહેરેલા છે એટલે મને કામ લાગે તો કંઈ પ્રોબ્લેમ નહીં, પણ જો એમ વિચાર્યું કે 12 હાર લેવા જઈએ તો $30 થશે, એના કરતાં મંદિરમાંથી હાર આમે પડ્યો જ હોય તો ત્યાંથી લઈ લઈએ, હા ત્યાંથી લઈ લઈએ, પણ 12-30 ડોલર આપવાની જગ્યાએ $30 ક્યાં આપી દઈએ મંદિરમાં, કે ઠાકોરજીનોય મળે અને હારેય મળે તોય વાંધો નહીં, અથવા તો ખાલી પ્રસાદીનો જ મળે એવી ભાવના છે તોય વાંધો નહીં, પણ જો એવી ભાવનાથી લીધો કે $12-30 આપવા, એના કરતાં મંદિરમાંથી મફત પ્રસાદીનો મળશે તો મર્યો. હરિબળ ગીતા એને કામ લાગે નહીં, એને કામ ના લાગે. પ્રસાદીનો સમજીને લઈ લીધો ભોળપણમાં, ભગવાનને કાંઈ ના દીધું તોય હાલે, પ્રસાદીનો સમજી અને 12 આપવા એના કરતાં મંદિરમાં દઈ દેવા એમ કર્યું તોય હાલે, પણ 12 ખર્ચવા ન પડે એટલે મંદિરમાંથી લઈ લો તો મર્યો, તો તકલીફ એને, તો તકલીફ. આવો વિચાર જો કથા વાર્તા સત્સંગ ના હોય, કારણ કે હરિબળ ગીતા છે સાધન જે કરે છે એના માટે, જે ખાલી પાખંડ કરે છે એના માટે હરિબળ ગીતા નથી. પડતા આખડતા રાહજ પંથે ચાલવો ચેતે કરી ચાહ, પડી ન રહેવું પૃથ્વી લેવો એનો એ હરાહ. સ્વામી કે પડતા પડાય કદાચ રસ્તે ચાલતા, પણ પડ્યા ના રહેવું, ઊભા થઈ
પાછું હાલવા માંડવું, પડી જવાય પાછા હાલવા માંડવું, પડી જવાય પાછા હાલવા માંડવું, તો રસ્તો કપાઈ જાય ખરો. જરૂર પહોંચશું જાણવું શ્રીહરિની હજૂર, પગે પગે પંથ કાપશું એમ જાણવું જન જરૂર. જરૂર પહોંચી જઈશું ભગવાનને હજૂર, પગે પગે એટલે કે એક એક પગલે ધીરે 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 રસ્તો કાપીશું અને ઠેક પહોંચીશું, આવો વિશ્વાસ રાખવો. ભક્ત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી, નિશ્ચય કર્યું છે નાથનું તે ફરશે નહીં ફેરવે ફરી. આપણે ભગવાનના ભગત છીએ, મન કર્મ વચને ભગવાનના થઈને રહેવું, નાથે નિશ્ચય કર્યું છે, ભગવાને જ નક્કી કર્યું છે કે મારે આ આત્માને મારા ધામમાં લઈ જવો છે, કોઈ દી ફરવાનું નથી. અચળ જાનીએ આશરો ન્યૂન માનવી નહીં મન, નિષ્કુળાનંદે વાર્તા નક્કી નિર્વિઘ્ન. સ્વામી કે અચળ આશરો ભગવાનનો આવો જે કરે છે, પાક્કો આશરો જે કરે છે, એને મનની અંદર કોઈ ઓછપ ના રાખવી, એ ધીરે 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 નિષ્કુળન. સ્વામી કે આ જે વાર્તા છે નક્કી છે નિર્વિઘ્ન, કહેતા ભગવાનનો આશરો રાખી, સાધનના બળને તજી, ભગવાનના આશરાના બળને રાખીને જે ચાલે છે અને એવી રીતે જે સાધન કરે છે એ નિશ્ચય ભગવાન સુધી પહોંચે છે, એની હિંમત ક્યારેય એ હારતો નથી. આવી રીતે ભગવાનને રાજી કરવા સાધન ચોક્કસ કરવા, સાધનમાં જે કાંઈ વિઘ્ન પડે ભોળપણના કારણે દેશકાળના કારણે, તો એનાથી હિંમત હારવી નહીં અને ભગવાનનો સંપૂર્ણ ભરોસો રાખી મોક્ષના માર્ગે હાલ્યા કરવું, એવો સ્વામીનો આ કડવા દરમિયાનનો અભિપ્રાય આપણને સ્વામીએ સમજાવ્યો. આગળ આવે ધોળ પદ આવે છે, એને આવતી કથામાં સાંભળશું. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.